મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 24 જુલાઈ બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફોર્ચ્યુન ગ્લોબલ 500 દર વર્ષે વિશ્વભરની કંપનીઓને રેટિંગ આપે છે. આ વર્ષે પણ દુનિયાની 500 કંપનીઓની યાદી બહાર પડી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 106મો ક્રમ મળ્યો છે, જ્યારે આઈઓસીને 117મો ક્રમ મળ્યો છે. એટલે કે આ યાદી મુજબ રિલાયન્સ ભારતની પ્રથમ નંબરની કંપની બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રિલાયન્સ 148મા ક્રમે હતી. 42 ક્રમની છલાંગ લગાવી રિલાયન્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. સરકાર ટેક્સ ચોરી કરનારાઓ પ્રત્યે વધુ આક્રમક બની છે. ઇન્કમટેક્સ રિટર્નમાં ખોટી માહિતી આપનારને 50-200% દંડની જોગવાઈ છે. ટેક્સ ચોરીના કેસમાં સરકારે મહત્તમ 200% દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે. આઈટી રિટર્નની ચકાસણી વધુ સચોટતાપૂર્વક કરવામાં આવશે. આ માટે બિગ ડેટા એનાલિસિસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં 29 જુલાઈ સુધી સારા વરસાદનું અનુમાન છે. હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ વરસ્યા છે. દ્વારકાના અમુક ગામોમાં 1.5-2 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગરના લાલપુરમાં 0.25 ઇંચ વરસાદ થયો હતો. જામનગર શહેરમાં ગાજવીજ સાથે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લામાં વીજળી પડવાથી 3 લોકો મૃત્યુ પામ્યા છે. સિક્કામાં જીએસએફસી કંપની નવો પ્લાન્ટ લગાવી રહી છે. આ માટે કંપની 2.5 કિલોમીટર લાંબી કમ્પાઉન્ડ વોલ બનાવી રહી છે. ગ્રામજનો આ દિવાલનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે સ્થાનિક ટોળાએ દિવાલનું બાંધકામ અટકાવ્યું હતું. આ તકે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાના પથ્થરમારાથી એસડીએમ સહિતનો સ્ટાફ ઘાયલ થયો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટોળાના 200 લોકો સામે ગુનો નોંધાયો છે, જે પૈકી 19 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના પછી દિવાલનું બાંધકામ સ્થગિત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જામનગર સેશન્સ કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસનો ચુકાદો આપ્યો હતો, જેમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ તથા પીએસઆઈ પ્રવીણસિંહ ઝાલાને આજીવન કેદની સજા થઈ હતી. આ કેસમાં જામીન તથા કેસની ફેરસુનાવણી માટે પ્રવીણસિંહે હાઈકોર્ટમાં અપીલ કરી છે. 20 ઓગસ્ટથી આ અપીલની સુનાવણી શરૂ થશે. એ જ રીતે સંજીવ ભટ્ટે પણ હાઈકોર્ટની શરણ લીધી છે. 29 વર્ષ જૂના આ કેસમાં કાનૂની લડાઈ હજુ પણ લાંબી ચાલે તેવી શક્યતા છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.